नीतीश कुमार दिल्ली में राहुल गांधी सीताराम येचुरी डी राजा अरविंद केजरीवाल एच डी कुमार स्वामी ने मुलायम सिंह यादव सहित विपक्षी नेताओं ने मिली चुक्या छे, परंतु हजु सुधी ए स्पष्ट थयु नथी के नीतीश कुमार नी साथे कोण छे। आओ समझिए शुं छे समीकरण। બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર 2024માં ભાજપ સામે વિપક્ષને એક કરવા માટેના અભિયાન માટે દિલ્હીની મુલાકાતે છે। નીતીશ કુમારે વિપક્ષી નેતાઓને મળવાની શરૂઆત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથેની 45 મિનિટની મુલાકાત સાથે કરી હતી। નીતીશ કુમાર જેડીએસના એચડી કુમાર સ્વામી, સીપીએમના સીતારામ યેચુરી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે હોઠો પર સ્મિત સાથે મુલાકાત કરી ચૂક્યા છે। પટનાથી નીકળતી વખતે નીતીશ કુમાર લાલુ પ્રસાદ યાદવની રાબડી દેવીને પહેલા જ મળી ચૂક્યા છે। બિહારમાં મહાગઠબંધન સરકારમાં સામેલ આરજેડી નીતીશને પીએમ મટીરિયલ ગણાવે છે, પરંતુ નીતીશ કુમાર ખુદને વડાપ્રધાન પદના દાવેદારની દોડથી અલગ રાખી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2015ની વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવાની તરફદારી કરી હતી। રાહુલ ગાંધીના કારણે 2015માં નીતીશ કુમાર મહાગઠબંધન સરકારના મુખ્યમંત્રી બન્યા હતા। કોંગ્રેસે નીતીશ પીએમ મટીરિયલ હોવાની આરજેડીની વાતને ટેકો આપ્યો નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને રાહુલ ગાંધી નીતીશ કુમારની સાથે ઉભા રહેશે તે હવે આગામી સમયમાં સ્પષ્ટ થશે। 2019માં નીતીશ કુમાર ભાજપની સાથે ચાલ્યા ગયા અને સીપીએમના નેતા સીતારામ યેચુરીએ બિહારના મુખ્યમંત્રી પર વિશ્વાસઘાત કર્યાની ટિપ્પણી કરી હતી। હવે નીતીશ કુમારે દિલ્હીમાં યેચુરી સાથે મુલાકાત બાદ કહ્યું કે અમારો જૂનો સંબંધ છે, દેશભરનું વિપક્ષ એક થઈ રહ્યું છે, આ સારી વાત છે, જો આપણે એકજૂટ થઈ જઈશું તો સરકારને ઘેરી લઈશું। સીતારામ યેચુરીના પણ સુર બદલાયા અને તેમણે કહ્યું કે નીતીશ કુમારનું સ્વાગત છે, આ સમૂહમાં આવ્યા છે, આજે સૌથી વધુ જરૂરી છે બંધારણને બચાવવું, અમે બધા એક થઈ રહ્યા છીએ। નીતીશ કુમારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ ચહેરા પર સ્મિત સાથે મુલાકાત કરી છે। મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટી કેજરીવાલને પીએમ પદના દાવેદાર ગણાવે છે। નીતીશ સાથે મુલાકાત પહેલા કેજરીવાલે દેશને પહેલેથી નંબર વન બનાવવાની અપીલ કરી છે। 2018માં નીતીશ કુમાર કેજરીવાલ પર આડકતરો હુમલો કરતા કહ્યું હતું કે તેઓ જાહેરાતવાળા લોકો નથી અને પોતાની યોજનાઓની જાહેરાત અન્ય રાજ્યોમાં કરાવતા નથી, પરંતુ હવે નીતીશ કુમાર વિપક્ષી એકતાના અરવિંદ કેજરીવાલનું મહત્વ સમજી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે વિપક્ષી નેતાઓ 2024ની ચૂંટણીમાં પોતાની પીએમ પદની મહત્વાકાંક્ષાઓને બાજુમાં મૂકીને કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ કામયાબ થશે કે નહીં। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।